નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગત લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉદ્ભવ સામાજિક વિજ્ઞાનમાંથી થયો છે, એના વિશે આપણે ચર્ચા કરવી છે. ત્યારે જેની અંદર આપણે જોયું કે ભાઈ પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે કેવા પ્રકારનો વારસો આપેલો છે એમના વિશે વાત કરતા હતા, એના વિશે આપણે ચર્ચા કરતા હતા. જેની અંદર કે ભાઈ જે કંઈ આપણે ધાતુ વિદ્યા વિશે અભ્યાસ કર્યો, રસાયણશાસ્ત્ર વિદ્યા વિશે અભ્યાસ કર્યો, વૈદ્યક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે અભ્યાસ કર્યો, કે ભાઈ ધાતુ વિદ્યા બહુ જૂની પુરાણી આપણી પ્રાચીન વિદ્યા, ત્યારબાદ રસાયણ વિદ્યા જે કેમિકલ આચાર્ય નાગાર્જુન પારાની ભસ્મ ને રાખવાળું, અને ત્યાર પછી આપણે એવા વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા, આ ત્રણેય ગ્રંથોની અંદર એણે કે ભાઈ આપણે જે કાંઈ આજે દરેક ડૉક્ટર છે એમના માટેના સૌથી અગત્યના અને પ્રમાણભૂત ગ્રંથ ગણાવી શકાય. આજે આપણે જે તરફ જ આવવું છે ત્યારે ઇતિહાસ સાક્ષી છે જેનો, એટલે વાત કરી આપણે ગણિત શાસ્ત્ર ઉપર. પરીક્ષાની અંદર તમને ત્રણ ગુણની અંદર પૂછાય કે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે કરેલી મહત્વની શોધો જણાવો, અથવા આર્યભટ્ટે કરેલી ગણિત શાસ્ત્રની શોધ વિશે જણાવો, તો તમારે આના વિશે લખવાનું હોય છે. તો જોઈએ મિત્રોની અંદર કે જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે, કે જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે, તે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. જે કાંઈ આજે આપણે જોઈ રહ્યા છો, જે કાંઈ વ્યવહાર ચાલે છે અને જે ગણિત કરીએ છીએ, આપણે ખાવા બેસીએ તો એ ગણિત કરી રહીએ કે આટલું ખાઈ તો એટલું થશે, એટલું ખાઈ તો, એ વાત કરો કે ગણિત હશે કવડું, તો જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે અને તે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે જે કાંઈ અગત્યની ને મહત્વની શોધો થઈ, જેને શકવર્તી એટલે મહત્વની શોધો ગણાવી શકાય, તો એ જે મહત્વની શોધો છે, અગત્યની શોધો, એ ભારતમાં થયેલી ગણવામાં આવે છે. ભારતે દુનિયાને શૂન્ય, દશાંશ પદ્ધતિ, બીજ ગણિત અને બૌદ્ધાયનનો પ્રમેય, રેખા ગણિત અને વૈદિક ગણિત જેવી મહત્વની શોધો આપી છે. એટલે ભારતે દુનિયાને શૂન્યની શોધ, ઝીરોની શોધ, દશાંશ પદ્ધતિ, ઝીરો પોઈન્ટના દાખલા, બીજ ગણિત જે તમારે વિજ્ઞાનની અંદર સાબિત કરવાના દાખલા, બૌદ્ધાયનનો પ્રમેય, રેખા ગણિત જે આકૃતિવાળા દાખલા, અને જે વૈદિક ગણિત કહી શકાય કે જે વેદોના આધારે જે ગણિત કહેવાતું, એ તમામ મહત્વની શોધો એ આજે તમે જોઈશું. પેલું અલોહા ને એવું આવે છે ને, એ એક વૈદિક ગણિત છે. ઝીરોની શોધ આર્યભટ્ટે કરી હતી. વિચાર કરજો, ઝીરોની શોધ આર્યભટ્ટે. એટલે દુનિયાના લોકો એમ કહેતા હોય કે અમને ગણિતમાં આ લેવા તે લેવા, તમે રહેવા જો ભાઈ, ઝીરોની શોધ છે જ્યારે શરૂઆત કરવાની હતી, એ બેઝ આપણને આર્યભટ્ટે આપેલો. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ગૃત્સ્મદ નામના ઋષિ હતા. કે ભાઈ એકની પાછળ ઝીરો લગાવી તો 10 થાય, બેની પાછળ ઝીરો લગાવી તો 20 થાય, એકની પાછળ બે મીંડા લગાવીએ તો 100 થાય, તો એ આંકડાની જે પાછળ શૂન્ય લગાવીને જે લખવાની પ્રક્રિયા છે, એના શોધક ગૃત્સ્મદ નામના ઋષિ હતા. અને પ્રાચીન ભારતના ગણિત તજ્ઞોએ એકની પાછળ 53 જેટલા શૂન્ય લગાવી, આ એકડો હોય એની પાછળ 53 જેટલા શૂન્ય લગાવો અને એની શું કિંમત થાય એના પણ નામ નિર્ધારિત કર્યા છે. વિચાર કરજો તમે મિત્રો, આપણે 100 એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 10 લાખ, પછી કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, પછી ખર્વ, નિખર્વ, પછી હું પૂરું થઈ ગયું, કેટલા મીંડા થાય આપણને તો 17, 18, 19, બહુ તો 20 મીંડા વિશે ખબર છે, પણ 53 મીંડા, એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી કેટલી કઈ સંખ્યા બને છે, એના નામ પણ એને નક્કી કરેલા છે. વિચાર કરજો, આ દુનિયાને મહત્વની શોધ ભારતે આપેલી છે. મોહેંજોદડો અને હડપ્પાના અવશેષોમાંથી, મોહેંજોદડો અને હડપ્પાના અવશેષોમાં માપવાના અને તોલવાના, માપવું એટલે શું ને તોલવું એટલે શું, કે જેને તમે ઉપર મૂકો અને વજન થાય એને માપવું કહેવાય, હાથમાં પકડીને જેને તમે વજન કરો એને તોલવું કહેવાય, જે આપણે ત્રાજવા છે ને એને તોલવું કહેવાય, પછી તમે જે મૂકી દો ને જે કાંટા બતાવે આંકડાની અંદર, બરાબર,
એને માપવું કહેવાય, કોઈ વજન કાંટા વડે માપો એને માપવું કહેવાય, ને આપણે હાથમાં ત્રાજવું લઈને તોલો એને તોલવું કહેવાય. એમાં દશાંશ પદ્ધતિ તો કે 100 ગ્રામ, 200 ગ્રામ, હે 0.50 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ, આ દશાંશ પદ્ધતિ એની અંદર જોવા મળી હતી. આપણે કોઈ પણ જગ્યાએ લેવા જાય વસ્તુ એટલે 500 ગ્રામ તો કે 0.500 ગ્રામ, એવી રીતે તમને બધું બતાવી દશાંશ પદ્ધતિ જોવા મળી હતી. એ મોહેંજોદડો અને હડપ્પા, તો એ સમયમાં મોહેંજોદડો અને હડપ્પાના લોકો કિલો અને 500 એ સમયમાં કરતા હશે. આપણે તો હમણાંથી કરતા જ્યાં, પણ મોહેંજોદડો અને હડપ્પાના સમયમાં આવી રીતે માપવા અને તોલવાના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી એવું કહેવામાં આવે છે. એની ઓળખ પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ઋષિએ આપી હતી. હા, એના ઓળખ કે ભાઈ મોહેંજોદડો અને હડપ્પાના અવશેષોમાંથી આવી રીતે ઓળખ મળી હતી એ મેઘાતિથિ નામના ઋષિ મુનિએ કીધું. ત્યારબાદ ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150માં લીલાવતી ગણિતની શોધ કરી. કોણે? ભાસ્કરાચાર્ય. ત્યાર પછી બીજ ગણિતની શોધ કરી અને તેમણે સરવાળા બાદબાકી એનું પણ સંશોધન કર્યું હતું કે ભાઈ સરવાળા બાદબાકીના જે દાખલા શીખીએ એની શોધ પણ એ ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા અને એણે સરવાળા અને બાદબાકીનું પણ સંશોધન કોણે કર્યું હતું? ભાસ્કરાચાર્યે. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા કે ધારો કે સમીકરણ 1 અને 2 ને સાબિત કરતા આવું થાય એવું કોણે કીધું? બ્રહ્મગુપ્ત નામના ઋષિ મુનિએ. ત્યારબાદ બોધાયને પ્રમેય અને ત્રિકોણમિતિ, બોધાયન પ્રમેય, ત્રિકોણમિતિના દાખલા અને આપસ્તંભે પોતાના શુલ્વ સૂત્ર ગ્રંથની અંદર ઈસવીસન 800 પહેલા કે વિવિધ વૈદિક યજ્ઞો માટેના જરૂરી વેદીઓના પ્રમાણ નક્કી કર્યા એમાં પણ આ સિદ્ધાંતનું વિશ્લેષણ છે. એણે તેથી કીધું હતું કે યજ્ઞનો ચોત્રો 90 અંશના કાટખૂણે હોય, ફાઇનલ હોય, એમાં કોઈ મીન મેક ન થઈ શકે. એ આપસ્તંભે પોતાના શુલ્વ સૂત્ર ગ્રંથની અંદર કીધું, તમે ગમે ત્યાં જાઓ એટલે જ્યારે પણ વેદ બને એ 90 અંશના કાટખૂણે હોય. બાકી કોઈ ત્યાં ગયા સર, અમારા ઘરે એકથી હવન કરતા હતા ને તે ગોળ બને એવો હતો, એકથી તો હવન દિલવાળો બને આવું બને કોઈ દી આવું મારા વાલા ન બને. એટલે આપસ્તંભે શુલ્વ સૂત્રોમાં ઈસવીસન 800 પૂર્વે એવું કીધું કે વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વેદીઓના પ્રમાણ નક્કી કર્યા અને એ વેદ યજ્ઞોનો ચોત્રો છે એ 90 અંશના કાટખૂણે હોય એ એને સાબિત કરીને બતાવ્યું. એ આ સિદ્ધાંતનું વિશ્લેષણ છે. સમજાણું? તો આ વાત થઈ ભાસ્કરાચાર્ય, એણે ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા. ફરી એકવાર જોઈ લઈએ, દુનિયાને ગણિતની શોધ આપેલી છે શૂન્ય, દશાંશ પદ્ધતિ, બીજ ગણિત અને બોધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધો એ ભારતે દુનિયાને આપેલી છે. ઝીરોની શોધ આર્યભટ્ટે કરી. આંકડાની પાછળ 53 જેટલા શૂન્ય લખવી અને કઈ રીતે એના નામ બને એ પણ આને નક્કી કર્યા હતા. અને એ જે આંકડાની પાછળ શૂન્ય મૂકવાથી કઈ નામ બને એના શોધક ભૃત્સ્મજ નામના ઋષિ હતા. એટલું જ નહીં, પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ 1 ની પાછળ 53 શૂન્ય મૂકવાથી કઈ આંકડા બને ને એ સંખ્યા બને એના નામ પણ નક્કી કરેલા. એટલે મોહેંજોદડો અને હડપ્પાના અવશેષોમાં માપવાના અને તોલવાના સાધનોની અંદર દશાંશ પદ્ધતિ જોવા મળી હતી એની ઓળખ એ પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ઋષિએ આપી હતી. ત્યારબાદ ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા. તેમણે સરવાળા બાદબાકીનું પણ સંશોધન કર્યું હતું. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા કે આવી રીતે સમીકરણો બને, તમે બનાવતા હશો ગણિતની અંદર અને વિજ્ઞાનની અંદર પણ બનાવતા હશો. બોધાયનનો પ્રમેય, ત્રિકોણમિતિના જે દાખલા છે ને એ બોધાયને કર્યા. આપસ્તંભ નામના ઋષિએ પોતાના શુલ્વ સૂત્ર ગ્રંથની અંદર ઈસવીસન 800 પૂર્વે એવું કીધું કે વિવિધ વેદો માટેના જે યજ્ઞો છે ને એના માટે જરૂરી વેદીઓના પ્રમાણ કે ભાઈ 90 અંશના કાટખૂણે હોય એવું તેની એને કીધેલું. એટલે એને પણ આ સિદ્ધાંત વિશ્લેષણ કરેલું છે. ત્યારબાદ આર્યભટ્ટના આર્યભટ્ટીયમ ગ્રંથની અંદર, પાઈની કિંમત 22/7 એટલે 3.14 જેટલી થાય. તમને બધા ખબર હશે પાઈ આવી રીતે લખાય, એની કિંમત 3 ના બધાને ખ્યાલ હશે કે ભાઈ 22/7 એટલે 3.14 જેટલી થાય. ગણિતમાં તમે ભણ્યા હશે. એને પ્રતિપાદિત એટલે એને રજૂ કર્યું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતા અચલાંક પાઈ છે. આને ગોલકનું શું કહેવાય? પરિઘ કહેવાય. અને આને ગોલકનું શું કહેવાય? વ્યાસ કહેવાય. બધા વિશે તમે ગણિત વિશે જાણતા હશો. આ ગોલકનો પરિઘ છે અને આનો વ્યાસ, આનો જે ગુણોત્તર છે એને પાઈ કહેવાય. આ બંનેનો જે ગુણોત્તર થાય એને શું કહેવાય? પાઈ કહેવાય. ભાગાકારની આધુનિક પદ્ધતિ, એટલે જે કાંઈ આપણે ભાગાકારની જે કાંઈ નવી પદ્ધતિ છે એ ગુણાકાર, સરવાળો, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ, વર્ગમૂળ એટલે સ્ક્વેર થાય ને ઈ, અને ઘનમૂળ એટલે ઘન થાય ઈ, એ આદિ, અષ્ટાંગ એટલે કે આદિ એટલે વગેરે આંકડાકીય માહિતીની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથમાં આપી, તેથી તેને ગણિત શાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હા, ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળો, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે જે અષ્ટાંગ એટલે આંકડાકીય પદ્ધતિની જાણકારી એ
પણ આર્યભટ્ટે તેમના ગ્રંથમાં આપી, તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત તેમણે દસ ગીતિકા, આર્યભટ્ટીયમ જેવા બે મહત્વના ગ્રંથો લખ્યા. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનો સંક્ષેપમાં વર્ણન આપેલું છે કે આર્ય સિદ્ધાંત ગ્રંથની અંદર કે ભાઈ જ્યોતિષ શાસ્ત્રનું પણ એને વર્ણન કરેલું છે. ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન. આ અંકગણિત એટલે આંકડાકીય ગણિત, રેખાગણિત એટલે રેખા અને મૂળભૂત પ્રશ્નોનું સમાધાન એને શોધ્યું હતું. વિચાર કરજો કે ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન પણ એ આર્યભટ્ટે આ ગ્રંથની અંદર શોધ્યું હતું. ઉપરાંત ગણિત શાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા, ઘણા બધી બાબતો છે એની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથમાં કરી. તેમાં બુદ્ધાયન, આપસ્તંભ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય. તેણે અલગ અલગ ગ્રંથની આ રીતે રચના કરી હતી. તો આર્યભટ્ટને આર્યભટ્ટીયમ ગ્રંથની અંદર એ પાઈની કિંમત 22 સપ્તમાંશ એટલે 3.14 જેટલી થાય એનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે પ્રતિપાદિત એટલે રજૂ કર્યું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો ચલાંક પાઈ છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળો, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ એટલે કે વગેરે આંકડાકીય પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથમાં આપી, તેથી તેને ગણિત શાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત તેણે દસ ગીતિકા, આર્યભટ્ટીયમ જેવા મહત્વના ગ્રંથો લખ્યા હતા. આર્ય સિદ્ધાંત, અંકગણિત અને રેખાગણિતની અંદર એ મૂળભૂત પ્રશ્નોનો સમાધાન શોધ્યું. ઉપરાંત ગણિત શાસ્ત્રના જુદા જુદા પાસાઓની અનેક ચર્ચા એ વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથમાં કરી. તેમાં બુદ્ધાયન, આપસ્તંભ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો શું કરી શકાય, સમાવેશ કરી શકાય. આ રીતે આપણે ગણિત શાસ્ત્રની મહત્વની શોધ પરીક્ષાની અંદર તમને 3 ગુણમાં સવાલ પૂછાય. આ સવાલ વિશે તમારે લેશનમાં જે લખવાનું છે. અન્ય વિજ્ઞાનીઓમાં પ્રજનન શાસ્ત્રની શોધ બ્રાહ્મવ્ય પાંચાલે કરી. પ્રજનન શાસ્ત્ર એટલે કે જે કાંઈ આપણે તમે બધા જાણો છો, હવે ચાર પછી ચિકિત્સા સંગ્રહ ચક્ર પાણી દત્તે એટલે કે જે કાંઈ ડોક્ટરી માટે છે તે. કામસૂત્ર, વાત્સ્યાયન, વૃક્ષ આયુર્વેદ, મહામુનિ પારાશર વૃક્ષો માટેનું, યોગશાસ્ત્ર પતંજલિ, યંત્ર સર્વસ્વ યંત્ર માટે મહર્ષિ ભારદ્વાજ, અને કાળની ગણતરી મહામુનિ શક મુનિ દ્વારા. એ કાલગણના એટલે કાળની કઈ રીતે ગણતરી જે આપણે ચોગડીયા તે, યંત્ર માટે મહર્ષિ ભારદ્વાજ, યોગશાસ્ત્ર મહામુનિ પતંજલિ, વૃક્ષ આયુર્વેદ મહામુનિ પારાશર, ચિકિત્સા કામસૂત્ર વાત્સાય, ચિકિત્સા સંગ્રહ ચક્રપાણી દત્ત, પ્રજનન શાસ્ત્ર બ્રાહ્મભાવ્ય પાંચાલે. આ રીતે આપણા પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ આવી રીતે ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, તમે એકવાર વાંચી લ્યો ત્યારબાદ આપણે આગળ ચાલીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ અન્ય વિજ્ઞાનો વિશે ચર્ચા કરી હતી કે ભાઈ આ વ્યક્તિએ, આ ઋષિમુનિએ આ ગ્રંથ લખ્યા. અને હવે આપણે ગણિત શાસ્ત્રના જે વાત કરી એ મુજબ હવે આપણે જવું છે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર, કે જે આર્યભટ્ટે જે વાત કરી કે જ્યોતિષ શાસ્ત્રનું મૂળ. તો શાસ્ત્રોની અંદર ખગોળશાસ્ત્ર, આકાશી તારા અને ગ્રહો માટેનું શાસ્ત્ર એ સૌથી પ્રાચીન છે. પેલા ક્યાં ખબર હતી, 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા, 5 વાગ્યા, 6 વાગ્યા, 7 વાગ યા, એ બધું આકાશમાં જે તારા અને ગ્રહો છે એના આધીન બધું ચલાવવામાં આવતું. ખગોળશાસ્ત્રને લગતા ઘણા બધા ગ્રંથો ભારતમાં લખાણા છે, ખગોળશાસ્ત્રને લઈ અને ઘણા બધા એવા ગ્રંથો છે કે જે ભારતની અંદર લખાણા છે. આ બધા જ ગ્રંથોનો પહેલાના સમયની જે પ્રાચીન વિદ્યાપીઠો, તક્ષશિલા વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ, વારાણસી, કાશી, આ બધા જ ગ્રંથોની અંદર જે પ્રાચીન વિદ્યાપીઠોનો અભ્યાસ એ વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહોને તેમની ગતિ, જે ગ્રહો છે બરાબર આપણને બધાને ખબર છે, આ સૂર્ય છે એની ફરતે બધા 9 ગ્રહો છે એની ગતિમાં ફરે, એટલે ગ્રહોને તેમની ગતિ, નક્ષત્ર અને બીજા અન્ય આકાશી પદાર્થો, સપ્તર્ષિ વગેરે આ તે, એના ઉપરથી આપણને ગણતરી કરી ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રનો સારો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પણ એ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું, ભાઈ ભવિષ્યમાં તમારી સાથે શું ઘટના બનવાની છે. એ બધું ખોટું હોય, બહુ સાચું ન હોય, એ તો તમારા નસીબમાં જ લખાણવાની ક્યાંય જવાનું નથી. એટલે આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરાવવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્ર અને બીજા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરી ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રનો સારો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપરથી જે પ્રમાણે ફળ ફલિત થતું એ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. જ્યોતિષે આપણા હાથ જોઈને આપણા ફળ ફલિત કરતા, જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ રાખવામાં આવ્યું એ એટલે આર્યભટ્ટ.
અને તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્ર બહુ જ મહત્વનું યોગદાન છે. જેના નામ ઉપરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ રાખ્યું આર્યભટ્ટ. તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે એવું સાબિત કર્યું કે ભાઈ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ ચંદ્રગ્રહણ શેના કારણે થાય તો કે પૃથ્વીના પડછાયાના કારણે એવું સાબિત આર્યભટ્ટે કર્યું અને તેને વિદ્વાનો અજરભર અજવાળ્યો અને અંધારું એટલે અજરભર નામથી એને સંબોધન કરતા હતા. આજે આપણે એને ચંદ્રગ્રહણ કહીએ છીએ. એ જ રીતે બ્રહ્મગુપ્તે પોતાના બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથની અંદર ગુરુત્વાકર્ષણના નિયમો ન્યૂટન તો આજે પેદા થયો એના વર્ષો પહેલા એ બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથની અંદર ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ એ દિવસે કરવામાં આવેલો હતો. જ્યોતિષશાસ્ત્ર અને તંત્ર એટલે શ્લોક, હોરા એટલે દોરા અને સંહિતા એટલે જે કાંઈ આપણે યજ્ઞ ને એવું બધું કરીએ છીએ એ એવા ત્રણ ભાગમાં વેચનાર એવા વરાહમિહિર એ મહાન ખગોળવેતા મહાન ખગોળશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી હતા. એટલે જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા ત્રણ ભાગમાં વેચનાર એ વરાહમિહિર મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી હતા. તેણે બ્રહ્મ સિદ્ધાંત શું કહે એને બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી જેમાં આકાશી તારા અને ગ્રહો માનવીના ભવિષ્ય પર કેવી રીતે અસર કરે છે, મનુષ્યના લક્ષણો કેવા પ્રકારના બની શકે આકાશી તારાના ગ્રહોને કારણે, પ્રાણીઓના વર્ગો કેવા હોય, લગ્ન સમય તળાવ કુવાઓ બગીચા ખેતરોમાં જ્યારે પણ વાવણી શુભ પ્રસંગોએ એ મુહૂર્તની માહિતી દર્શાવી હતી. એટલે જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરાને સંહિતા એવા ત્રણ ભાગમાં વેચનાર એ વરાહમિહિર મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી હતા. એણે બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર કેવા પ્રકારની અસરો થાય, મનુષ્યના લક્ષણો કેવા પ્રકારના હોઈ શકે, પ્રાણીઓના કેટલા વર્ગો જેમ કે સસ્તન વર્ગ છે, સરીસૃપ છે વગેરે, લગ્ન સમય તળાવ કુવાઓ બગીચા ખેતરોમાં વાવણી બધા જ પ્રસંગોએ જે આપણે મુહૂર્ત કાઢીએ, જે શુભ મુહૂર્ત ચોકડીઓ જોઈએ એ બધું જ બૃહદ સંહિતા નામના ગ્રંથની અંદર વરાહમિહિરે દર્શાવેલું. અને આપણને એવો ગર્વ થવો જોઈએ કે આપણા જે પૂર્વજો છે વિવિધ કેવી પ્રાચીન વિદ્યાની અંદર એ નિપુણતા ધરાવતા શ્રેષ્ઠતા ધરાવતા. એ તમે વિચાર કરો 128 એવા સાધનોમાંથી એક સાધનનું કીધું મેં માથાના વાળને ઉભો સીડી નાખતા તમારા વાલા એવા બીજા 128 કેવા પ્રકારના હશે એ આપણને વિચાર. એટલે આપણા પૂર્વજોને ખરેખર ધન્યવાદ દેવો જોઈએ. તો સૌથી પ્રાચીન શાસ્ત્રોની અંદર ખગોળશાસ્ત્ર પ્રાચીન વિદ્યાપીઠમાં ઊંડો અભ્યાસ, ગ્રહોને તેમની ગતિ, નક્ષત્ર, અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરી ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો વિકાસ થયો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું, જેમના નામ ઉપરથી ભારતના પ્રથમ એવા ઉપગ્રહનું નામ રાખવામાં આવ્યું એટલે આર્યભટ્ટ. એને એ આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન. એણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એવું કીધું અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો એમ સાબિત કર્યું, જેને વિદ્વાનો અજરભર નામથી ઓળખતા. ત્યાર પછી એ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથની અંદર ગુરુત્વાકર્ષણના નિયમોને ઉલ્લેખિત કર્યા. જ્યોતિષશાસ્ત્રને ત્રણ ભાગમાં વહેંચનાર તંત્ર, હોરા, સંહિતા એવા વરાહમિહિર એમણે પોતાના બૃહદ સંહિતા નામના ગ્રંથની અંદર આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર કેવી અસર પાડે, એટલે જ આપણે ઓલી આંગળીમાં વીંટીને એવું પહેરીએ છીએ મને આ ગ્રહ નડે, એલા મારો ભાઈ તું કોઈને ન નડીને તો ગ્રહ કોઈ દી કોઈ નડતો જ નથી. એટલે મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય તળાવો કુવાઓ બગીચા ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોને શુભ મુહૂર્તોની માહિતી દર્શાવી. એટલે આપણને ગર્વ થવો જોઈએ કે આપણા વિદ્વાનો, આપણા પૂર્વજો એ પ્રાચીન વિદ્યામાં કેવી કેવી નિપુણતા ધરાવતા છે માની શકાય. અને પાઠનો છેલ્લો ટોપિક એટલે વાસ્તુશાસ્ત્ર ઉપર જાવું કે પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. પરીક્ષામાં 4 માર્ક્સની અંદર પૂછાય જે તમારે લખવાનું છે. પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્ર મહત્વનું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્ર આપણે ઘરને ઉલ્લીએ ત્યારે એટલે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. આપણે ઘર જોઈએ કે આમ નહીં આમ ટેબલ રાખજો, આમ નહીં આમ રાખજો, આમ એવું જે કાંઈ આપણે કોઈએ એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. જેની ગણના એટલે ગણતરી, મહત્તા એટલે મહત્વ અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં સ્વીકૃત થઈ હતી, વિશ્વના અનેક દેશોમાં સાબિત થઈ હતી. પ્રાચીન ભારતના બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા અનેક વિદ્વાનોએ વાસ્તુશાસ્ત્રમાં પોતાનું અનોખું પ્રદાન આપ્યું છે. એટલે પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે ખૂબ જ મહત્વનું પ્રદાન. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનો અવિભાજ્ય અંગ, જેની ગણના એટલે ગણતરી, મહત્તા એટલે મહત્વ અને પ્રશંસા એ વિશ્વના અનેક દેશોમાં સ્વીકૃત થઈ છે. અને પ્રાચીન ભારતની અંદર બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા વગેરે જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં એક અનોખું પ્રદાન છે.
વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા મંદિર મહેલ અશ્વશાળા ચાલો રહેવાની જગ્યા એટલે આપણે ઘરે રહીએ એ મંદિર મહેલ રાજા મહારાજાના અશ્વ એટલે ઘોડાઓને રાખવા માટેની શાળા કિલ્લાઓ શસ્ત્ર મૂકવા માટેના ગાર શસ્ત્રાગાર નગર વગેરે રચના કેવી રીતે કરવી કઈ દિશામાં કરવી આપણે ગમે ત્યારે ઘરમાં મંદિર રાખીએ એ પણ આપણને સૂર્યના કિરણની સામે પૂર્વ દિશાની અંદર રાખીએ તો આ બધી માહિતી પણ આની અંદર દર્શાવવામાં આવેલી હોય છે બૃહદ સંહિતાની અંદર વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે પંદરમી સદીમાં મેવાડના રાણા એવા કુંભાએ એ અગાઉના પ્રકાશનોની અંદર સુધારા વધારા કરાવી વાસ્તુશાસ્ત્રનો ફરીથી ઉદ્ધાર કર્યો હતો એટલે બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે પંદરમી સદીમાં મેવાડના રાણા એવા કુંભાએ અગાઉના પ્રકાશનોની અંદર અગાઉ જે વાસ્તુશાસ્ત્ર બન્યામાં સુધારા વધારા કરાવી અને વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર એટલે ફરીથી વાસ્તુશાસ્ત્રનો ઉદ્ધાર કરાવ્યો હતો મેવાડના રાણા કુંભા આઠ ભાગમાં વેચ્યું હતું એટલે વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વેચનાર દેવોના પ્રથમ સ્થપતિ એવા વિશ્વકર્મા જેને આર્કિટેક્ચર કહેવાય જ્યારે પણ મકાન બને ત્યારે સૌપ્રથમ પ્લાન લેવામાં આવે એટલે આર્કિટેક્ચર એ વિશ્વકર્મા જેથી કોઈ પેદા નહોતો છે ને આર્કિટેક્ટ એન્જિનિયર તેથી ભારતમાં એ સ્થપતિ એવા વિશ્વકર્માને આર્કિટેક્ચર જેને વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વેચ્યું વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી વિવિધ આકારો રચના કેવી રીતે કરવી કદ કેવી રીતે ગોઠવવું વસ્તુઓની ગોઠવણી કેવી રીતે કરવી દેવ મંદિર ક્યાં બ્રહ્મસ્થાન ક્યાં ભોજન કક્ષ ક્યાં શયનખંડ ક્યાં વગેરે જેવા મહત્વના સ્થાનોની માહિતી આપવામાં આવતી હોય છે તે વાસ્તુશાસ્ત્રની અંદર જગ્યાની પસંદગી કઈ રીતે કરવી વિવિધ આકારો કઈ રીતે ગોઠવવા રચના કઈ રીતે કદ કેવડું વસ્તુઓની ગોઠવણી કઈ રીતે દેવ મંદિર બ્રહ્મસ્થાન ભોજન કક્ષ શયનખંડ બધા જ બાબતોની માહિતી આપવામાં આવતી હોય છે વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુ એટલે વિચારસરણીમાં હવે પરિવર્તન આવ્યું છે પહેલાં એના વેદોના સ્વરૂપે પણ જ્યારે હવે વિદેશમાં પણ તેને સ્વીકૃતિ આપવામાં આવી છે એટલે પ્રાચીન ભારતનું વિજ્ઞાન એ વિશ્વની અંદર સ્વીકાર્ય થયું છે પહેલાં નહોતા સમજતા પણ હવે એને જ્ઞાન તરીકે વિશ્વની અંદર પણ ભણાવવામાં આવે છે એટલે આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે એની અંદર ધર્મ વિજ્ઞાન પરંપરાગત બાપદાદાના આદર્શો વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ એટલે સારો સમન્વય કરવામાં આવ્યો છે જે વિશ્વના બહુ ઓછા દેશમાં છે કે આટલી બધી બાબતો બહુ ઓછા દેશમાં મારા વાલા બાજુમાં કોણ રહેતું હોય એ ખબર ન હોય આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે અહીંયા દરેક વ્યક્તિના ધર્મ અલગ અલગ છે જીવન પદ્ધતિ અલગ અલગ છે મૂલ્યમાં વિવિધતા છે છતાં આપણા દેશમાં એ વિવિધતાના એકતાના દર્શન થાય અને વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે એ ભૂલાવું ન જોઈએ કોઈ દિવસ યાદ રાખજો કે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે ક્યારે ભૂલાવું ન જોઈએ એટલે વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે એવું કહી શકાય અને વિવિધ દેશોમાં સ્વીકૃતિ પણ મળી છે ટૂંકમાં કે વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે બહુ મહત્વનું પ્રદાન અવિભાજ્ય અંગ છે જ્યોતિષશાસ્ત્રનું ગણના મહત્તા અને પ્રશંસા ગણતરી મહત્વ અને પ્રશંસા એ વિશ્વના અનેક દેશોમાં સ્વીકૃતિ થઈ છે પ્રાચીન ભારતમાં આટલા બધા ઋષિ મુનિઓએ વાસ્તુશાસ્ત્રમાં યોગદાન આપ્યું કઈ રીતે રહેવાની જગ્યા મંદિર અશ્વશાળા કિલ્લા શસ્ત્રાગાર કઈ રીતે ગોઠવવું આ બધી જ બાબતોનો સમાવેશ વાસ્તુશાસ્ત્રની અંદર મેવાડ રાણા કુંભાએ સુધારા વધારા કરાવી કરાવ્યું આઠ ભાગમાં વેચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા તો આ રીતે એ વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની લક્ષણ છે એ ક્યારે ભૂલાવું ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ આ પાઠને પૂર્ણ જાહેર કરીએ છીએ આજના લેશનમાં ગણિત શાસ્ત્ર વિશે નોંધ લખો અને બીજો સવાલ વાસ્તુશાસ્ત્ર વિશે પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે જણાવો આ આજે લેશનમાં કરવાનું છે તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મળી આવતા લેક્ચરમાં